છેલ્લા ભાગે મિસ કરીજો. આજે આપણે બનાવીશું મોતીની ચંદ્રિકા. એના માટે જોઈશે તાર, વ્હાઈટ મોતી. હવે સૌ પ્રથમ આપણે આટલો તાર કટ કરીએ. આટલો તાર કટ કર્યા પછી નીચેનો જે ભાગ છે આ ગોળ, ત્યાં આટા ચડાવી દેવાના છે. અહીંયા એટલા આટા ચડાવવાના કે જેટલો ભાગ તમારે પાગની અંદર ખોસવામાં જતો હોય તેટલે સુધી. હવે આ રીતે છૂટા પાડવાના છે. એક વ્હાઈટ મોતી લેવાનું છે. આ વ્હાઈટ મોતી એક નંબરનું છે, બહુ ઝીણા નથી અને બહુ મોટા નથી. આ રીતે સામ સામે પરોવવાનું છે. ફરી બે મોતી લઈએ. ઉપર ઉપર મોતીની સંખ્યા વધારતા જવાની. બે લીધા છે, ફરીથી એની એ જ રીતે બેમાં સામ સામે આપણે તાર કાઢવાનું છે. હવે ત્રણ લેવાના છે. દરેક ઉપરમાં એક એક જ મોતી વધારવાનું, બહુ નહીં, નહીં તો પછી આખી ડિઝાઇન નહીં પડે. એક એક જ વધારતા જવાનું છે. શ્રીમદ સિંહનો શૃંગાર તારમાં જ સિદ્ધ થશે, દોરામાં વાયરમાં નહીં થાય. હવે ફરીથી હવે ચાર લેવાના છે. થોડા મોટા કાળાવાળા મોતી હોય એ પરોવાના, જેથી ઇઝીલી આવી જશે. જોઈ લેવાનું બધા મોતી આવી ગયા છે ને, પછી જ કરવાનું. હવે પાંચ લેવાના છે.
હવે છ લઈએ. છ મોતી લીધા. ફરીથી આ બધામાં એકનું એક જ સ્ટેપ કરવાનું છે, ખાલી મોતીની સંખ્યા વધારતા જવાની છે. હવે સાત લઈએ. સાત મોતી લીધા. હવે ફરીથી એનું એ સ્ટેપ. હવે આટલી ઇનફ છે. તમારે વધારે કરતા જવું હોય તો જેટલે સુધી લઈ જવું હોય તેટલે સુધી લઈ જવાનું. હવે આટલી ઇનફ થઈ જાય એટલે હવેનું સ્ટેપ શું કરવાનું છે કે બની ગયું એટલે આપણે વાયર કટ કરી દઈએ. આ રીતે આની અંદર જ નાખી દેવાનું છે તારને. બહુ ચપટું દબાઈ નહીં દેવાનું, નહીં તો મોતી નીકળી જશે. ફરીથી આ બાજુ આ રીતે વાળો. અહીંયા એકદમ આમ ગોળ 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 પડે છે અને આ થોડું ફિટ કરવાનું, આમ બહુ ઢીલું નહીં. અને જોશથી કમ આમ ખેંચવા જશો તો આ મોતી તૂટી જશે નાજુક હોય એટલે. હવે આ તમારું આટલું સિદ્ધ થઈ ગયું. હવે નેક્સ્ટ સ્ટેપ શું કરવાનું છે, અહીંયા આપણે બ્લેક દોરો લેવાનો છે. એકદમ ટાઈટ કરી દો. હવે આપણે અહીંયાથી દોરો વીંટવાનો સ્ટાર્ટ કરવાનો છે. એકદમ પતલું છે એટલે થોડું વીંટીને વીંટીને થોડું જાડું કરી દેવાનું, જેથી પાઘની અંદર તમે ધરો તો સ્ટેબલ રહે. બહુ પતલું હોય તો પડી જાય. અહીંયા પણ પેલું ગોળ છે એટલે ઠાકોરજીને વાગવાનો ભય રહેતો નથી. સરસ દોરો વીંટી દેવાનો. અહીંયા સુધી દોરો વીંટી અને ફેવિકોલ લગાવી દો અથવા ગાંઠ મારી દો. આ રીતે ચંદ્રિકા થશે. મેં પહેલાં પણ સીટ કરી રાખી છે. આ નાની છે એના કરતાં આ થોડી મોટી છે. બરાબર છે, તો તૈયાર છે મોતીની ચંદ્રિકા. આને બાદલાની ચંદ્રિકા ના કહેવાય. બાદલાની ચંદ્રિકા પુઠ્ઠા ઉપર આ જ સાઈઝમાં આવી રીતે હોય અને એની અંદર ટીકડીઓ ભરેલી હોય, વ્હાઈટ ટીલડીઓ,
એને બાદલાની ચંદ્રિકા કહેવાય. બાદલા એટલે એક પ્રકારનું વર્ક, ન કે આ ડિઝાઇનની ચંદ્રિકાને બાદલાની કહેવાય. આને ચંદ્રિકા કહેવાય પણ આ મોતીની છે, એલામાં ટીકડીઓ ભરેલી હોય એટલે એને બાદલાની ચંદ્રિકા કહેવાય. આવી રીતે રેશમની પણ હોય, અલગ અલગ પ્રકારની હોય. શિવલ્લભા આદેશ કે છે આને પાગમાં ધરાય, એની સાથે બે આજુબાજુ કતરા ધરી દો આમ ડાબા જમણા, તો ટીપારાનું સાજ થઈ જશે. અને એકલી પણ તમે પાગમાં ધરી શકો ઉષ્ણકાલમાં. શિવલ્લભા આદેશ કે છે.